હેલો વિદ્યાર્થી મિત્રો હું ચૌણ અપેક્ષા આપણા જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ફર્સ્ટ સેમેસ્ટર ઇંગ્લિશ ગ્રામર બરાબર પાર્ટ સિક્સની અંદર આપણે પૂર્ણ વર્તમાન કાળ વિશે જોયેલું હતું આ પાર્ટ સેવન છે તો પાર્ટ સિક્સનો આપણે એક્સરસાઇઝ સોલ્વ કરી લઈએ પૂર્ણ પૂર્ણવર્તમાનકાળની તો સૌથી પહેલાં આપણે એની વાક્ય રચના શું હતી તો હેવ હેઝ પ્લસ વી થ્રી બરાબર ભૂત ક્રુદંત વિથ્રી એટલે ભૂત કૃદંત આ એની સિમ્પલ વાક્ય રચના હતી અગર તમારું નકાર વાક્ય હોય તો હેવ નોટ કે હેઝ નોટ લાગી જશે અને ક્વેશ્ચન માર્કવાળું વાક્ય હોય તો હેવ હેઝ આગળ આવી જશે કરતાની બરાબર તો એ રીતે આપણે જોયેલું હતું બરાબર ને ભૂત પેસેવ વોઈઝ હોય તો હેવ હેઝ પ્લસ બિન પ્લસ વી થ્રી એ રીતે લાગશે બરાબર એટલે વી થ્રી તમારા सेंटेंस ની અંદર દીધેલું હશે એટલે ઈ મગજમાં રહી ન થાય કે V3 નું શું થાય બરાબર ઈ ઈઝી રહેશે સાદા પૂર્ણ ભૂતકાળ પૂર્ણ વર્તમાનકાળની અંદર બરાબર તો ચલો એની વાકે રચના આપણે આડે સોલ્વ કરી ની એક્સરસાઈઝ નંબર 8 એના કીવર્ડ્સ છે તમારું યેટ ઓલરેડી બરાબર જસ્ટ નાઉ આ બધા દીધેલા છે એ તમારા કીવર્ડ્સ છે બરાબર ચલો સૌથી પહેલી ખાલી જગ્યા છે ડાયરેક્ટ હું આન્સર જ બોલું છું બરાબર એનામાં આવશે નકાર વાક્ય છે એટલે કે ધઢ્રામાં હેઝ નોટ બિગિનનું શું થયા છે વિથ્રી બિગન બી ઈ જીયુએન બરાબર એટલે બીજો આન્સર આવશે હેઝ અરાઈવડ પહેલી ખાલી જગ્યામાં હેઝ અને બીજી ખાલી જગ્યામાં અરાઈવડ બરાબર ત્રીજી ખાલી જગ્યા છે હાઉ મેની બુક્સ હા ચલો અહીંયા જુઓ આ હાઉ મેની બુક્સ છે બરાબર તો એ તમારું પેસીવાઈઝ થશે શું કામ આગળ જે છે એ કરતા નથી બરાબર કરતા ન હોય એટલે નિર્જીવ વસ્તુ છે બુક્સ જે છે એ અને પ્લસમાં બાય પણ દીધેલું છે એટલે તમારું પેસીવાઈઝ થશે બુક છે કે બુક્સ છે તો બુક્સ એટલે બહુ વચન છે તો હેવ લાગશે પ્લસ બિન લાગશે બરાબર છે એટલે બિન લાગશે અને તમારું અહીંયા જે ક્રિયાપદ દીધેલું છે એનું વી થ્રી પરચેસનું પરચેસ ડ ઈડી છેલ્લે ઈડી લાગી જશે બરાબર તો હેવ બિન પરચેસ્ડ એ તમારો આન્સર થશે ચલો એના પછી છે ફોર્થ ખાલી જગ્યા એમાં ક્વેશ્ચન માર્ક છે એટલે સ્ટુડન્ટ્સ છે ઘણા બધા સ્ટુડન્ટ્સ એટલે શું થઈ જશે હેવ કે હેઝ ધ હેવ બરાબર હેવ ધ સ્ટુડન્ટસ નોટ કમ્પ્લીટેડ ફિનિશ્ડ બરાબર એ તમારું ફિનિસ્ડ છે હેવ ધ સ્ટુડન્ટ્સ નોટ ફિનિશ્ડ ધ અસાઇનમેન્ટ યેટ બરાબર યટ જે છે એ પૂર્ણ વર્તમાન કાળનું સાઇન આપે છે ચલો પાંચમી ખાલી જગ્યાનો આન્સર આવશે હેઝ રિટર્ન છઠ્ઠી ખાલી જગ્યાનો આન્સર આવશે હેઝ બિન પરચેસ્ડ હેઝ બિન પબ્લિશ્ડ બરાબર હેઝ બિન પબ્લિશડ આવશે સેવન્થ ખાલી જગ્યાનો આવશે આન્સર હેવ ઇટન આઠમાનો આવશે હેઝ બિન બ્રોકન નવમાનો આવશે હેવ બીન મેડ અને દસમાનો આવશે હેઝ આર ઇન્વાઇટેડ બરાબર તો આ બધી બધી ખાલી જગ્યા તમે સોલ્વ કરી આપી અને અગર કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે પર્સનલ પૂછી શકો છો બરાબર કે આમાં નથી સમજાવતું કે તેમાં નથી સમજાવતું બરાબર ચલો એના પછી આપણે ટેન્સ જોઈએ છીએ પૂર્ણ ભૂતકાળ આગળ આપણે જોઈએ એ પૂર્ણ વર્તમાનકાળ હતો વર્તમાન સમયમાં કોઈ પણ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય એ દર્શાવે બરાબર પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય એ દર્શાવવું હોય તો ત્યાં આપણે જોયું હતું કે હેઝ હેવ પ્લસ વી થ્રી હતું બરાબર અહીંયા તમારું હેવ હેઝની જગ્યાએ શું થઈ જશે હેડ થઈ જશે હેડ પ્લસ વી થ્રી થઈ જશે બરાબર આ તમારી પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના રહેશે બરાબર હેડ પ્લસ વી થ્રી અગર તમારું પેસીવાઈઝ હશે તો હેડ પ્લસ બિન પ્લસ વી થ્રી ત્યાં શું હતું હેવેઝ પ્લસ બિન પ્લસ વી થ્રી હતું અહીંયા પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ બીન પ્લસ વી થ્રી રહેશે બરાબર અગર તમારું નકાર વાક્ય હશે તો હેડ નોટ થઈ જશે અને ક્વેશ્ચન માર્કવાળું વાક્ય હશે તો હેડ આગળ આવી જશે બરાબર ચલો ચલો આપણે જોઈએ એના સાઇન બરાબર શું હશે વેન આફ્ટર કે બિફોર કે અગો એ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ સૂચવે બરાબર વેન આફ્ટર બિફોર કે અગો બરાબર હજી તમે અલગથી હું તમને કહીશ કે વેન પછી તરત જ કયો કાળ આવે આફ્ટર પછી તરત કયો કાળ આવે અને બિફોર પછી તરત કયો કાળ આવે બરાબર બિફોર પહેલાં પૂર્ણ ભૂતકાળ આવે અને બિફોર પછી સાદો ભૂતકાળ આવે એટલે ખાલી જગ્યાની આજુબાજુ ખાલી જગ્યા હોય અને વચ્ચે બિફોર હોય તો એ રીતે વાક્ય સેન્ટેન્સ કમ્પ્લીટ કરાય અને આફ્ટર હોય તો આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ આવે અને આફ્ટર પહેલાં સાદો ભૂતકાળ આવે બરાબર એ રીતે પૂર્ણ ભૂતકાળ યુઝ થાય છે બરાબર ચલો આપણે જોઈએ દાખલા તરીકે વેન ધ પોલીસ કેમ ધ થીફ હેડ સ્કેપ્ડ બરાબર ચલો અહીંયા આપણે જુઓ વેન પછી તરત કયો આવે સાદો કાળ આવશે કમનું શું થઈ જશે કેમ થઈ જશે પણ બીજી ખાલી જગ્યામાં પૂર્ણ ભૂતકાળ આવશે એટલે એ યાદ રાખવાનું કહેવાય વેન પછી તરત જ સાદો ભૂતકાળ આવે પણ બીજી ખાલી જગ્યા હોય તો એમાં પૂર્ણ ભૂતકાળ આવે બરાબર હવે ચલો અહીંયા જુઓ બી ફોર છે બિફોર પછી તરત જ કયો ભૂ સાદો ભૂતકાળ આવ્યો પણ એની આગળ પૂર્ણ ભૂતકાળ આવ્યો બરાબર એવી જ રીતે આફ્ટર હોય તો આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ આવે અને આફ્ટર પહેલાં સાદો ભૂતકાળ આવે એટલે એ ત્રણે ત્રણ વસ્તુ બિફોર આફ્ટર એન્ડ વેન ત્રણે ત્રણ વસ્તુ નોટ કરી દેવાની કે વેન પછી સાદો ભૂતકાળ આવે અને બીજી ખાલી જગ્યામાં પૂર્ણ ભૂતકાળ આવે બરાબર અને બિફોર પછી સાદો ભૂતકાળ આવે અને પહેલાં ભૂતકાળ આવે એવી જ રીતે આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ આવે અને પહેલાં સાદો ભૂતકાળ આવે બરાબર આ નોટ કરી દેવાનું ચલો એના પછીને આપણે જોઈએ છીએ બરાબર ખાલી યાદ રાખવામાં આટલું યાદ રાખવાનું છે હેડ પ્લસ વિથ્રી આફ્ટર બિફોર વેન અગો જેવા ಅನುಸಂಧನಮಾvartheta ಬೇಕ್ರಿಯಾ बराबर कोई पण ಬೇಕ್ರಿಯಾ એટલે બે ખાલી જગ્યા હોય ವಾಕ್ಯ ರಚನೆ કહી હશે કર્તા + હેડ + ભૂત કૃદંત + કર્મ એટલે અહીંયા તમારો સબ્જેક્ટ + હેડ + v3 + ઓબ્જેક્ટ બરાબર એ રીતે चलो एक्सरसाइज નંબર 16 જોઈએ વેન ધ ક્લર્ક વેન્ટ ટુ ધફિસ ધ મેનેજર ડેસ ઓલરેડી ડેસ બરાબર એ રીતે તો અહીંયા વેન છે વેન પછી શું આવ્યો ગોનું શું થઈ ગયું વેન્ટ થઈ ગયું એટલે સાદો ભૂતકાળ થયો અને બીજી ખાલી જગ્યા હંમેશા પૂર્ણ ભૂતકાળ આવ્યો મેં તમને કીધેલું બરાબર તો એનામાં પૂર્ણ ભૂતકાળ છે હવે ધ મેનેજર છે બરાબર હેડ લાગશે અને અરાઈવનું વી થ્રી અરાઈવ ડ તો હેડ અરાઈવ ડ બરાબર એ રીતે તમારી આન્સર આવશે ચાલો એના પછી બિફોર છે બિફોરવાળી ખાલી જગ્યા છે તો બિફોર પછી હંમેશા સાદો ભૂતકાળ આવે અને બીજી ખાલી જગ્યામાં પૂર્ણ ભૂતકાળ આવે તો ધ વર્કર એટલે એક્ટિવઈઝ જ છે પેસિવ નથી બરાબર એટલે ધ વર્કર હેડ સ્ટાર્ટેડ એ રીતે તમારી આન્સર આવશે બરાબર આફ્ટર છે તો આફ્ટર પછી હંમેશા પૂર્ણ ભૂતકાળ આવે અને બીજી ખાલી જગ્યામાં સાદો ભૂતકાળ આવે તો આફ્ટર ધ પેરેન્ટ્સ હેડ મીટનું શું થઈ જશે મેટ એમ ઇટી મેટ થઈ જશે બરાબર તો હેડ મેટ ચાલો એના પછી ફોર્થ ખાલી જગ્યા વેર ડેસ યુ ડેસ બિફોર આઈ કોલ્ડ યુ બિફોર પછી સાદો ભૂતકાળ છે તો એને આગળ પૂર્ણ ભૂતકાળ આવશે વે વેર હેડ યુ ગોનું ગોન જીઓ એન ઈ ગોન થઈ જશે બરાબર વી થ્રી ગો વેન્ટ ગોન એવી રીતે વી વન વી ટુ અને વી થ્રી ચલો પાંચમી ખાલી જગ્યા છે વેન ધ ચિલ્ડ્રન એન્ટર ધ થિયેટર ધ શો દેસ બિગન બરાબર વેન પછી સાદો ભૂત કાઢાયો જ્યારે છોકરાઓ એન્ટ થિયેટરમાં એન્ટર થયા ત્યારે શો જી હશે એ સ્ટાર્ટ થઈ ગયો હતો બિગન તો શો જી છે હેડ બિગન બિગનનું શું થયા હશે બિગન બી ુ જી એન બી જી યુ એન બરાબર બિગન તો એકથી પાંચ ખાલી જગ્યાએ આપણે સોલ્વ કરી એક્સરસાઇઝ નંબર સિક્સટીનની એક્સરસાઇઝ નંબર સેવન્ટીન જે છે એનામાં પેસિવઈઝ પણ હશે તો તમને જોવાનું આગળ પેસિવઈઝ એટલે કરતા નહીં હોય નિર્જીવ વસ્તુ હશે કોઈ પણ બરાબર જેમ કે એની મેસેજ સિક્સ નંબરનો છે એ છે બરાબર એની મેસેજ તો મેસેજ જે છે એ નિર્જીવ વસ્તુ છે બરાબર તો એમાં પેસિવવાઇઝ લાગશે હવે તમારે પેસી વોઇઝ હશે ત્યારે એની વાક્ય રચના શું થશે હેડ પ્લસ બિન પ્લસ વી થ્રી એવી રીતે થશે બરાબર ચલો એક્સરસાઇઝ નંબર સેવન્ટીન તમે ઘરે કરજો અને ઘર કંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો એકથી દસ ખાલી જગ્યા છે બરાબર આના પછી હજી એક કાર્ડ રહી જશે પછી તમારા બધે બધા ટેન્સીસ કમ્પ્લીટ અને પછી બીજું એક્સરસાઇઝ આપણે સ્ટાર્ટ કરશું ધન્યવાદ